नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 विषय गणित के अंदर अगाउ जे प्रकरण 1 2 અને 3 નો જે અભ્યાસ કર્યો છે તો હવે આપણે જે 50 પાછળ યુનિટ ટેસ્ટ લેવા જઈ રહ્યા છે તો એને અનુલક્ષીને આપણે થોડો પુનરાવર્તન કરીશું. પરીક્ષાની અંદર આપણને કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કયા પ્રકારના દાખલા હોય તો એનું આપણે પુનરાવર્તન કરવાનું છે. તો સૌપ્રથમ તમને 1 માર્ક્સની અંદર એમસીક્યુ પૂછાય છે, એટલે વૈકલ્પિક પ્રશ્ન. પ્રશ્નની નીચે 4 વિકલ્પો આપેલા હશે, તો એ કેવી રીતે કેવા પ્રશ્નો પૂછાય એના આપણે કેટલાક પ્રશ્નોનું અત્યારે પુનરાવર્તન કરીશું. તો સૌપ્રથમ છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એક પ્રશ્ન આપ્યો હોય, નીચે 4 ઓપ્શન હશે, સાચો જવાબ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે અને આ પ્રશ્ન 1 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે. તો સૌ પ્રથમ વાક્ય છે કે 0.01 નો વ્યસ્ત ખાલી જગ્યા છે. તો 0.01 નો વ્યસ્ત લખવો છે તો આપણને વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા માટે આપણે એવું શીખ્યા હતા કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે એ બંને સંખ્યાઓને એકબીજીની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. આપણે અહીંયા 0.01 નો વ્યસ્ત લખવો છે. અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે કે 1/100, 100, -1/100 અને 11/100. તો સૌ પ્રથમ આપણે એક કામ કરીશું કે 0.01 છે તો આ દશાંશ સંખ્યા છે આપણે એને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી દઈશું. તો 0.01 છે તો આને આપણે અપૂર્ણાંકમાં લખવા હોય તો દશાંશ ચિહ્ન પછી 2 અંકો છે એટલે આને અપૂર્ણાંક સ્વરૂપે 1/100 1/7 એવું લખાય. 0.01 ને અપૂર્ણાંક સ્વરૂપે 1/7 લખાય. તો હવે આપણે વ્યસ્ત કોના લખીશું, 1/100 ના. તો 1/100 લખવા છે, 1/100 છે. હવે આપણે વ્યાખ્યામાં શું શીખ્યા કે બે સંખ્યાઓનો ગુણાકારનું પરિણામ 1 લાવવું છે. તો આને એની કઈ સંખ્યા વડે ગુણીએ તો જવાબ 1 મળે, તો ખાલી 100 વડે ગુણીએ તો 100 ચોક્કસ થઈ જશે એટલે જવાબ 1 મળશે. એટલે કે 1/100 એને 100 વડે ગુણવાથી જવાબ 1 મળે છે. તો આને જે સંખ્યા વડે ગુણવાથી 1 જવાબ મળ્યો એ સંખ્યાની વ્યસ્ત થઈ ગઈ એવું કહેવાય. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય અથવા કોઈ પૂર્ણ સંખ્યા હોય એનો વ્યસ્ત લખવો હોય તો આપણે ટૂંકમાં એવું યાદ રાખી શકીએ કે અંશની સંખ્યાને છેદમાં મૂકી દઈએ અને છેદની સંખ્યાને અંશમાં લઈ જઈએ તો એનો વ્યસ્ત લખી શકાય. અહીંયા 1/100 છે તો વ્યસ્ત લખવા છે તો 100/1 લખાય. પણ અહીંયા ઓપ્શનમાં 100/1 એવું કોઈ ઓપ્શન નથી, ખાલી 100 છે. એટલે 100 અને 100/1 એ બંને સરખી સંખ્યા કહેવાય. આ પ્રશ્નનો જવાબ આવશે બી, 100. સૌપ્રથમ આપણે એક કામ કર્યું કે આ દશાંશ અપૂર્ણાંકને પહેલા આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કર્યું, ત્યાર પછી આપણે એની વ્યસ્ત સંખ્યા મેળવી. બીજો પ્રશ્ન છે કે 2.3 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. પ્રશ્ન છે કે વિરોધીની વ્યસ્ત સંખ્યા, એટલે પહેલા આપણે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખવાની છે અને વિરોધી સંખ્યા મળી જાય એની વ્યસ્ત સંખ્યા લખવાની છે. તો વિરોધી સંખ્યાની વ્યાખ્યા આપણે એવી શીખ્યા હતા કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે એ બે સંખ્યાઓને એકબીજીની વિરોધી સંખ્યાઓ કહે છે. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે એ બે સંખ્યાઓને એકબીજીની વિરોધી સંખ્યાઓ કહે છે. અને આપણે એમાં એવું શીખ્યા હતા કે કોઈ બે સંખ્યા આપેલી હોય એમાં એક ધન હોય તો એનો વિરોધી સંખ્યા ઋણ થઈ જાય અને ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા ધન થઈ જાય. ઓપ્શન અહીંયા આપેલા છે કે 23/10, -23/10, -10/23 અને 10/23. તો આ જે ઓપ્શન છે બધા અપૂર્ણાંક સ્વરૂપે આપેલા છે. તો સૌ પ્રથમ આપણે આ સંખ્યાની વિરોધીની વ્યસ્ત સંખ્યા લખવી છે તો પહેલા આ સંખ્યાને આપણે દશાંશ ચિહ્ન કાઢીને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવા પડશે. તો 2.3 ને આપણે દશાંશ કાઢીને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવા હોય તો શું લખાશે, 23/10 લખાય. કારણ કે એક જ દશાંશ સ્થળ છે તો છેદને અંદર આપણે 10 મૂકીએ છીએ એટલે 2.3 આપણે અપૂર્ણાંક સ્વરૂપે 23/10 લખીએ છીએ. તો આ દશાંશ અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં લખી દીધા તો હવે પ્રશ્ન એવો થશે કે 23/10 છે એના વિરોધી લખવાના. તો આના વિરોધી આ ધન સંખ્યા છે તો વિરોધી શું થશે, -23/10 થશે. હવે વિરોધી લખી દીધા તો વિરોધીના પણ વ્યસ્ત લખવાના છે અને વ્યસ્ત માટે આપણે શીખ્યા કે છેદની સંખ્યાને અંશમાં
મળી જવાની મોટી સંખ્યાને છેદમાં તો 23 છેદમાં 10 ના વિરુદ્ધ માઈનસ 23 છેદમાં 10 થઈ ગયા તો હવે આના વ્યસ્ત કરવા છે તો 10 ને ઉપર લઈ જાઓ 23 ને નીચે માઈનસ ની નિશાની એની રહેશે તો આનો સાચો જવાબ આવશે માઈનસ 10 ના છેદમાં 23 તો જવાબ આવશે વિકલ્પ સી તે વિરોધી માટે આપણે શું કરીએ છીએ ધન હોય તો ધન કરી લઈએ ઋણ હોય તો ધન અને પ્લસ માટે કૌંસને છેદમાં લઈ જઈએ છેદને કૌંસમાં લઈ લઈએ છીએ હવે છે નો પ્રશ્ન કે સાત તૃતીયાંશ એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલી સંખ્યા છે આ સાત તૃતીયાંશ એ સમય સંખ્યા થાય અપૂર્ણાંક છે તે સંખ્યા એકા પર જ્યારે આપણે એને દર્શાવીશું તો એ કયા કયા અંકની વચ્ચે આવશે ઓપ્શન છે કે 3 અને 5 ની વચ્ચે આવશે 1 અને 2 ની વચ્ચે આવશે 2 અને 3 ની વચ્ચે આવશે કે 3 અને 7 ની વચ્ચે આવશે તો સૌપ્રથમ એ સંખ્યા કયા બે અંકની વચ્ચે આવે છે તમે આ ઉદાહરણ જોઈને એવું કહી શકો કે સાત તૃતીયાંશ એટલે અશુદ્ધ અપૂર્ણાંક થયો તો એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું એના માટે આપણે 7 નો 3 વડે ભાગાકાર કરવો પડશે 7 નો 3 વડે ભાગાકાર કરીએ તો મિશ્ર સંખ્યામાં આ રીતે લખાય કે 3 2 6 6 ને 1 7 થશે એટલે કે 3 2 અપૂર્ણાંક 1 તૃતીયાંશ 3 2 6 6 વત્તા 1 7 7 ના છેદમાં 3 થઈ જશે બરાબર તો 2 અપૂર્ણાંક 1 તૃતીયાંશ થયા એટલે પૂર્ણ સંખ્યા તરીકે 2 આવે છે આ જે સમય સંખ્યા છે એ 2 ની પછી આવશે તો 2 ની અને 3 ની વચ્ચે 7 તૃતીયાંશ લખી શકાય 3 અને 5 ની વચ્ચે ના આવે કારણ કે અહીંયા મિશ્ર સંખ્યા જે મળી એમાં પૂર્ણાંક 2 છે તો 2 અને 3 ની વચ્ચે આ સંખ્યા આવી શકે તો આનો સાચો જવાબ આવશે સી 2 અને 3 ની વચ્ચે 7 તૃતીયાંશ આવે ચોથો પ્રશ્ન છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના એક ખૂણામાં 65° છે તેની સામેના ખૂણાનું માપ કેટલું થાય તો પ્રશ્ન તમે વાંચો તો આપણને ચતુષ્કોણ આપેલો છે અને કયો પ્રકારનો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે શીખ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સામસામેના ખૂણા હોય એના માપ કેવા હોય છે સરખા અહીંયા તમે આ બોર્ડની વાત કરીએ તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ખૂણા જેટલું માપ હશે એટલું નાનું થશે કારણ કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો 65° ખૂણો છે તો એનો સામેનો ખૂણો 65° થાય તો આનો જવાબ પણ આવશે સી તો આ રીતે આપણે એક માર્કના પ્રશ્નો લખી શકીએ છીએ પ્રશ્ન નંબર 5 4 પંચમાંશ વત્તા 5 સપ્તમાંશ બરાબર 5 સપ્તમાંશ વત્તા 4 પંચમાંશ એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે સમય સંખ્યાનો સરવાળાનો ગુણધર્મ કયો છે એ જણાવવાનું છે તો તમે અહીંયા જુઓ છો કે 4 પંચમાંશ વત્તા 5 સપ્તમાંશ તો જમણી બાજુ બરાબર ની જમણી બાજુ છે કે 5 સપ્તમાંશ વત્તા 4 પંચમાંશ સમય સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ એક જ પ્રકારની છે 4 પંચમાંશ અને 5 સપ્તમાંશ 5 સપ્તમાંશ અને 4 પંચમાંશ તો અહીં આ ગુણધર્મની અંદર ફક્ત આપણને એવું જોવા મળે કે આ સંખ્યા જમણી બાજુ ગઈ ત્યારે પછી છે અને પહેલા 5 સપ્તમાંશ છે એટલે કે સરવાળાના પરિણામ બંનેમાં સરખું મળે છે પણ આ ક્રમ બદલીને સરવાળો કરે છે એવું કહેવાય આ ગુણધર્મ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ છે તો આનો જવાબ આવશે બી ક્રમનો ગુણધર્મ દર્શાવે છે એના પછીનો પ્રશ્ન છે એક ચતુષ્કોણના અંદરના બે ખૂણાનો માપ 60° છે તો આ ખૂણાના બહિષ્કોણનો માપ ખાલી જગ્યા છે એક ચતુષ્કોણ આપેલો છે એના અંદરના એક ખૂણાનો માપ 60° છે તો એના બહિષ્કોણનો માપ કેટલું થાય એવું પ્રશ્ન આપણે જ્યારે ચેપ્ટર શીખ્યા ત્યારે એવું સમજ્યા હતા કે કોઈ પણ ચતુષ્કોણનો અંદરનો ખૂણો અને બહિષ્કોણ તો અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો 180° થાય છે કારણ કે રેખીય જોડ બનાવે છે તો એક ખૂણાનો માપ 60° છે તો બહારના ખૂણાનો માપ કેટલું હશે તે રેખીય જોડ બનાવે છે માટે અંદરનો ખૂણો 60° છે તો બહારનું શોધવા માટે આપણે એને 180°માંથી બાદ કરી દઈએ તો 180°-60° કરીશું તો આપણને જવાબ મળશે 120° આનો જવાબ આવશે બી 120° એના પછીનો પ્રશ્ન છે કે માઇનસ 1 ગુણ્યા 2 પંચમાંશને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય એટલે સમય સંખ્યા સ્વરૂપમાં લખવાનું છે તો સમય સંખ્યા સ્વરૂપમાં લખવું છે તો આપણે 5 નો 1 સાથે ગુણાકાર કરીશું એટલે કે 5 એકા 5 5 ની અંદર 2 ઉમેરે તો 7 અને છેદમાં 5 તો આ
संख्या ऋण छे तो 5 1 5 ने 2 7 माइनस 7 અને 6 માં 5 છે નહીં આવશે તો p / q સ્વરૂપમાં લખાશે કે -7 / 5 જવાબ આવશે a અને આઠમો પ્રશ્ન છે સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા લેવાનો હોય છે ચતુષ્કોણ કોઈ પણ હોય સમલંબ હોય કે પતંગાકાર હોય કે સમાંતર બાજુ હોય ચતુષ્કોણ આવે ત્યારે હંમેશા બે જ લેવાનો હોય છે પ્રશ્ન નંબર 9 સુરેખ સમીકરણમાંના ચલનો ઘાતાંક ખાલી જગ્યા હોય છે આપણે સમીકરણમાં શીખ્યા હતા કે સુરેખ સમીકરણ હોય તો એવા સમીકરણની અંદર ચલનો ઘાતાંક હંમેશા 1 જ હોય છે તો ઓપ્શન અહીંયા છે 0 1 2 અને 3 તો સાચો જવાબ આવશે 1 તો વિકલ્પ આવશે b ચલનો ઘાતાંક 1 હોય છે એના પછી છે એક સમય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 5 વધુ છે સમય સંખ્યાનો છેદ કેવો છે જે હોય એનાથી 5 વધુ તો અંશ કેટલો છે તો જો અંશ x હોય તો સમય સંખ્યા ખાલી જગ્યા છે અંશમાં x આપેલા છે અને છેદ કેવો કયો છે અંશ કરતા 5 વધારે અંશ x છે તો એનાથી 5 વધારે x કરતા 5 થાય તો અંશની અંદર આપણે મૂકી દેવાના x અને છેદમાં છેદ શું આવશે તો x કરતા 5 વધારે તો છેદની અંદર આપણે મૂકી x વધતા 5 તો આ સમય સંખ્યા આપણને મળશે x અને છેદમાં આવશે x 5 તો એ વિકલ્પ અહીં આપણે b આપ્યો છે કે x નીચે આપણે x 5 તો આનો જવાબ આવશે b એના પછી છે વર્તુળ એ ખાલી જગ્યા છે ઓપ્શન છે બહિર્મુખ બહુકોણ અંતર્મુખ બહુકોણ ખુલ્લો વક્ર કે બંધ વક્ર અહીંયા વર્તુળ છે હવે અહીંયા બે વસ્તુમાં છે કે બહુકોણ બહુકોણ છે અંતર્મુખ અને બહુકોણ પણ બહુકોણ ક્યારે કહેવાય કે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ હોય ત્યારે તો આ વર્તુળ તો રેખાખંડોથી નથી બનતી એટલે એક અંતર્મુખ બહુકોણ ને બહિર્મુખ બહુકોણ તો આવે નહીં હવે ઉપછે ત્રીજો કે ખુલ્લો વક્ર અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ ખુલ્લી નથી બંધ છે તો છેલ્લો વિકલ્પ છે કે બંધ વક્ર વર્તુળ એ શું કહેવાય બંધ વક્ર છે એવું કહેવાય કે સાચો જવાબ આવશે ડી બંધ વક્ર અને છેલ્લો પ્રશ્ન છે કે n બાજુઓ વાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધવાનો સૂત્ર ખાલી જગ્યા છે કોઈ n બાજુઓનો બહુકોણ છે એના અંદરના ખૂણાઓનો માપ શોધવાનો સૂત્ર જે છે તો ઓપ્શન છે કે n વત્તા 2 ગુણ્યા 180 n માઇનસ 2 ગુણ્યા 180 n માઇનસ 1 ગુણ્યા 180 અને n વત્તા 1 ગુણ્યા 180 તો આ પ્રશ્નનો સાચો જવાબ આપણે સૂત્ર શીખ્યા હતા કે n બાજુવાળો કોઈ નિયમિત બહુકોણ હોય તો અંદરના ખૂણાઓનો માપ શોધવાનો સૂત્ર આવે n માઇનસ 2 ગુણ્યા 180 તો આનો સાચો જવાબ આવશે b મિત્રો તમે આ રીતે એક માર્કના પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપમાં તમને પૂછાઈ શકે છે એની નીચે ચાર ઓપ્શન આપેલા હોય છે અને દરેક પ્રશ્નનો એક માર્ક હોય છે એટલે આપણે જે પાઠમાં શીખ્યા છે એના આધારે તમે કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને સંખ્યા બદલેલી હોય પણ જો તમને એની સાચી સમજ હોય તો સરળતાથી એનો જવાબ આપી શકો છો પ્રશ્ન 1 બ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો મિત્રો આપણે એમસીક્યુ જોયા હવે આવશે ખાલી જગ્યાઓ પ્રશ્ન 1 બ ખાલી જગ્યા હોય છે દરેકનો એક ગુણ હોય છે તો ખાલી જગ્યા પરીક્ષામાં કેવા પ્રકારની પૂછાઈ શકે આપણે થોડા ઘણા ઉદાહરણો સમજીએ તો સૌ પ્રથમ છે કે સમીકરણ x વત્તા 8 બરાબર 10 સમીકરણ x વત્તા 8 બરાબર 10 આપેલું છે તો આની અંદર x નું મૂલ્ય કેટલું હશે તો આપણે સમીકરણનો ઉકેલ મેળવવા માટે શીખી ગયા હતા કે x નું મૂલ્ય કેવી રીતે શોધાય તો અહીં x વત્તા 8 બરાબર 10 છે x વત્તા 8 બરાબર 10 છે x નું મૂલ્ય શોધવું છે આપણે તો જમણી બાજુ લઈ જઈશું અહીંયા 8 સરવાળો થયેલો છે જમણી બાજુ લઈ જઈશું તો 5 થશે તો x બરાબર લખાશે કે 10 - 8 તો જવાબ આવશે આનો 2 તો x નું મૂલ્ય આપણને અહીં કેટલું મળશે x બરાબર 2 મળે છે હવે આપણો જવાબ સાચો છે કે ખોટો આવું જાણવું છે તો આપણને જે x નું મૂલ્ય 2 મળે અને આપણે અહીંયા 8 જગ્યા પર મૂકી દઈએ તો અહીંયા લખીશું 2 અને વત્તા 8 2 ને 8 કેટલા થાય 10 સાચો છે તો આપણે આ રીતે તારણ પણ મેળવી શકીએ છીએ બરાબર હવે બીજો પ્રશ્ન છે કે સમીકરણ 5x બરાબર 15 હોય તો x બરાબર ખાલી જગ્યા 5x બરાબર 15 આપેલા છે તો x બરાબર ખાલી જગ્યા તો આપણે લખીએ કે 5x બરાબર 15 5 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે 5 x નો કોઈ થઈ ગયો કહેવાય તો હવે 15
15 ભાગ્યા 3 એટલે 3 5 15 થાય તો x નું મૂલ્ય મળશે 5 તો અહીં જવાબ શું આવશે x નું મૂલ્ય આવશે 5 ત્યારબાદ 5 વત્તા 5 છેદમાં 12 વત્તા ખાલી જગ્યા બરાબર 0 તો 5 છેદમાં 12 છે એમાં કઈ સંખ્યા ઉમેરીએ તો પરિણામ 0 આવે તો આના વિશે આપણે હમણાં જ અગાઉ શીખ્યા હતા કે જવાબ 0 આવે તો અહીં એક વ્યાખ્યા આપણે શીખ્યા હતા કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 મળે એ બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા છે એવું કહેવાય તો અહીં જવાબ 0 આવે છે તો 0 ક્યારે આવે બે સંખ્યાઓ વિરોધી હોય અને તો એનો સરવાળાનો જવાબ 0 આવે તો 5 12 આવશે તો એ ધન સંખ્યા તરીકે કહેવાય ધન સમય સંખ્યા છે તો બીજી એની બાજુ 5 12 ની વિરોધી સંખ્યા અહીંયા મૂકી દઈએ તો જવાબ આપણને 0 મળશે તો એના માટે આપણે 5 છેદમાં 12 ના વિરોધી લખીશું કે -5 છેદમાં 12 તો હવે એક ધન સંખ્યા બીજી ધન સંખ્યા પરિણામ 0 મળશે બરાબર છે તો 5 12 શૂન્ય -5 છેદમાં 12 બરાબર 0 લખાય એના પછી ઉદાહરણ છે બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર ખાલી જગ્યા હોય બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો એ બે સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ હમણાં આગળ પણ શીખ્યા હતા કે બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો એ બે સંખ્યાઓ એકબીજીની જ્યોત છે એવું કહેવાય એના પછી ઉદાહરણ -1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે આપણે કોઈ સંખ્યાની વાત કરીએ કે બે સંખ્યાઓ ધારો કે પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે શીખ્યા હતા કે કોઈ પ્રાકૃતિક સંખ્યા 1 અને 5 તો આની વચ્ચે કેટલી સંખ્યાઓ હશે તો 1 અને 5 ની વચ્ચે આપણે કે 2 3 અને 4 લખી શકાય પણ અહીંયા છે કે -1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો જો ખાલી પૂર્ણ સંખ્યાની વાત કરવાની હોય તો 0 અને 1 આવે બરાબર પણ અહીં સમય સંખ્યાઓ હોય છે પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ લખી શકાય તો -1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ છે એના પછી ઉદાહરણ છે કે -5 અને 5 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે સમય સંખ્યાની વાત જ્યારે પણ આવે ત્યારે કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય તો અહીંયા જવાબ આવશે અસંખ્ય એના પછી છે 8 બાજુઓ વાળો નિયમિત બહુપણ ખાલી જગ્યા છે જેવો એવો બહુપણ જેને 8 બાજુઓ હોય પણ એ કેવો બહુપણ કહો છે નિયમિત 8 બાજુઓ વાળી બહુપણને આપણે અષ્ટકોણ કહીએ છીએ પણ અહીંયા 8 બાજુઓ વાળો નિયમિત બહુપણ નામ પૂછી છે નિયમિત બહુપણ માટે આપણે એવું કહીશું કે નિયમિત અષ્ટકોણ ચોરસમાં પણ આવું જ હોય છે પણ ચોરસ
છે ત્યારબાદ છે કે બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણ આપેલો હોય તો એના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી થાય છે આપણે શીખ્યા હતા કે બહુકોણના કોઈ પણ બહુકોણ હોય કે બહિર્મુખ ચતુષ્કોણ છે તો એના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી થાય છે એના પછી ખાલી જગ્યા રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે આપણે સરળ વક્ર બંધ વક્ર એવું શીખ્યા હતા કે રેખાખંડોથી જે બનેલી બંધ આકૃતિ છે એને આપણે એવું નામ આપ્યું કે બહુકોણ તો રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને બહુકોણ કહે છે પ્રશ્ન નંબર 12 છે ખાલી જગ્યા કે પતંગ આકાર ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે તો પતંગ આકાર ચતુષ્કોણ આપણે આપવામાં શીખ્યા હતા તો આ પતંગ આકાર જે ચતુષ્કોણ છે ખાલી જગ્યા ચતુષ્કોણ છે એટલે આપણે ચતુષ્કોણના બે પ્રકારો વિશે શીખ્યા હતા કે અંતર્મુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ તો આ જે ચતુષ્કોણ છે એના ત્રિકોણ આપણે જોઈએ તો આ રીતે બે ત્રિકોણ બનશે અને આ બંને ત્રિકોણો ચતુષ્કોણના અંદરના ભાગે આવેલા છે જે ચતુષ્કોણના ત્રિકોણો ચતુષ્કોણના અંદરના ભાગે આવેલા હોય એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ તો પતંગ આકાર ચતુષ્કોણના ત્રિકોણો અંદરના ભાગે છે આપણે આવા ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ તરીકે ઓળખીશું ત્યારબાદ એના પછીની ખાલી જગ્યા છે કે જેનો છેદ 5 અને અંશ -4 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે છેદ 5 અને અંશ -4 હોય તેવી સંખ્યા છેદ 5 કયો છે તો આપણે પહેલાથી 5 મૂકી દઈએ અને અંશ -4 કયો છે તો તેની ઉપર કઈ સંખ્યા મૂકીશું -4 તો આ સમય સંખ્યા કઈ બનશે -4 દશાંશ બને છે પ્રશ્ન 1 કહો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ખરા ખોટા વિધાનો તમને પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય દરેકનો 1 ગુણ હોય અને આપણે પેપરની અંદર 6 ખરા કે ખોટા વિધાનો હશે સૌપ્રથમ વાક્ય છે કે 7 નવમાંશ ગુણ્યા 7 નવમાંશ બરાબર 1 તો અહીં આપણે જોશો કે અંશની અંદર 7 7 છે છેદની અંદર 9 9 છે એટલે બે સમય સંખ્યાનો ગુણાકાર કરવા માટે આપણે અંશનો ગુણાકાર કરીશું અને છેદનો તો અંશમાં 7 ગુણ્યા 7 49 છેદમાં 9 ગુણ્યા 9 81 થશે તો 49 છેદમાં 81 જવાબ આવે અહીં આપણને જવાબ 1 આપેલો છે તો આ વિધાન ખોટું કહેવાશે ત્યારબાદ બીજું છે ધન સમય સંખ્યાઓ સંખ્યા રેખાઓ પર શૂન્યની જમણી બાજુએ છે આ તો આપણે જાણીએ છીએ કે ધન સમય સંખ્યા હોય કે પૂર્ણ હોય કે પ્રાકૃતિક સંખ્યા હોય એ શૂન્યની હંમેશા જમણી બાજુએ હોય તો આ વિધાન સાચું છે એના પછી છે કે 3x - 5 = 16 સમીકરણ માટે 3x = 16 - 5 સાચું છે આપણે સમીકરણના ઉકેલો શીખ્યા હતા કે કોઈ સંખ્યા ડાબી બાજુ બાદ થયેલી હોય કે માઇનસ સ્વરૂપ હોય જમણી બાજુ લે છે તો એ પ્લસ થાય તો અહીં 3x = 16 - 5 એવું લખેલું છે આમાં અહીંયા 5 માઇનસ છે તો જમણી બાજુ લઈ જઈએ તો એ પ્લસ થાય પરંતુ અહીં માઇનસ ને માઇનસ જ આપેલા છે અને આ વિધાન સાચું છે એવું આપેલું છે તો આવું થઈ શકે નહીં માટે આ વિધાન ખોટું કહેવાય ત્યારબાદ છે કે ચતુષ્કોણ PQRS નો એક ત્રિકોણ PR છે ચતુષ્કોણ PQRS નો એક ત્રિકોણ PR છે તો આપણે ચતુષ્કોણ કોઈ પણ એક મૂકી દઈએ નામ લખી દઈએ PQRS અને એનો એક ત્રિકોણ PR છે તો અહીંયા બે ત્રિકોણ બનાવી દઈએ બે ત્રિકોણ બનશે PR અને QS તો અહીં એક ત્રિકોણ PR છે એવું આપેલું છે તો અહીંયા એક ત્રિકોણ PR બને છે માટે આ વિધાન સાચું કહેવાય ટૂંકમાં અહીં જે ચતુષ્કોણ આપેલો છે એના બે ક્રમિક શિરોબિંદુઓને લઈએ તો ત્રિકોણ બની શકે નહીં જો તમને એવું આપેલું હોય કે એક ત્રિકોણ PQ છે તો P અને Q ક્રમિક શિરોબિંદુ થશે તો ત્રિકોણ બનશે નહીં પણ અહીં P અને R છે ક્રમિક શિરોબિંદુ નથી માટે ત્રિકોણ બને છે તો આ વિધાન સાચું છે એના પછી છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી થાય આ વિધાન કેવું કહેવાય ખોટું કહેવાય કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય 360 નો સરવાળો કરો તો છે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય ત્યારબાદ છે કે લંબચોરસના બંને ત્રિકોણોના માપ સમાન હોય છે આપણે લંબચોરસ વિશે ગુણધર્મો શીખ્યા હતા લંબચોરસના બંને ત્રિકોણોના માપ સમાન હોય છે તો આ વિધાન સાચું છે
ત્યાર પછી છે કે x - 1 બરાબર 5 અને x + 2 = 3 સમીકરણના ઉકેલ સરખા છે અને આના ઉકેલ સરખા છે કે નહીં તો આપણે જાણવા માટે આનો ઉકેલ મેળવવો પડે તો અહીં x - 1 બરાબર 5 છે તો આ માઈનસ 1 ને જમણી બાજુ લઈ જઈએ તો લખાશે કે x બરાબર 5 + 1 એટલે કે 6 થશે અને એનું મૂલ્ય આના જેટલું છે એટલે કે x + 2 બરાબર 8 તો એના માટે x બરાબર લખાશે કે 8 - 2 તો આનો જવાબ પણ 6 થાય છે એટલે આ બંને સમીકરણના ઉકેલ સમાન મળે છે એટલે આ વિધાન સાચું છે આઠમો પ્રશ્ન ઋણ સમમિત સંખ્યાની વ્યસ્ત સમમિત સંખ્યા ધન હોય કોઈ એક સમમિત સંખ્યા ઋણ આપેલી છે હવે એની વ્યસ્ત કરીએ તો સમમિત સંખ્યા આપણને ધન મળે તો આ વિધાન કેવું કહેવાશે ખોટું કહેવાય કારણ કે ઋણના ધન ક્યારે થાય વિરોધી સમમિત સંખ્યા લખવાની હોય તો જ થાય ઋણ સમમિત સંખ્યાની વ્યસ્ત સમમિત સંખ્યા ધન મળે નહીં તો આ જવાબ આવશે ખોટો ત્યારબાદ છે કે 4 × 8 9 માસમાં 8 9 માસ 1 અપૂર્ણાંક છે આપણે એને વાંચીએ છીએ એમ જ આપણને ખબર પડી જાય છે કે 4 × 8 9 માસ 4 ની પાછળ પૂર્ણાંક શબ્દ બોલાય છે એટલે આ પૂર્ણ અંક છે તો 8 9 માં છે કેવો કહેવાશે અપૂર્ણાંક તો આ વિધાન સાચું છે એના પછી છે કે ચાર બાજુઓ વાળો નિયમિત બહુકોણ લંબ ચોરસ છે નિયમિત બહુકોણ વિશે આપણે શીખ્યા કે કોઈ બહુકોણ નિયમિત હોય તો એની બધી બાજુઓના માપ સમાન હોય તો અહીં ચાર બાજુઓ છે નિયમિત બહુકોણ લંબ ચોરસ આપેલું છે તો લંબ ચોરસમાં આપણે શીખ્યા હતા કે બધી બાજુઓના માપ સમાન હોતા નથી સામસામેની બાજુના માપ સમાન હોય તો ચાર બાજુઓનો નિયમિત બહુકોણ લંબ ચોરસ છે એવું કહી શકાય નહીં માટે આ વિધાન ખોટું છે ત્યારબાદ −6 × 1/3 એ 5 અને 6 વચ્ચે આવેલી સંખ્યા છે તો આ −6 × 1/3 5 અને 6 ની વચ્ચે આવેલી સંખ્યા છે તો આ વિધાન તો જોઈને જ ખબર પડી જાય કે આ ઋણ સમમિત સંખ્યા છે ઋણ સંખ્યા અને અહીં 5 અને 6 ધન છે એટલે 5 અને 6 ની વચ્ચે આવે નહીં તો વિધાન ખોટું છે અને છેલ્લું છે કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે આ પણ આપણે ચોરસના ગુણધર્મોમાં સમજ્યા હતા કે ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે છે તો આ વિધાન સાચું છે આ રીતે તમને મિત્રો પરીક્ષાની અંદર 1 માર્કની અંદર વિકલ્પો ખાલી જગ્યા અને ખોટા ખરા ખોટા પ્રશ્નો પૂછાઈ શકે જેનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કર્યો જય હિન્દ જય ભારત